हेलो स्टूडेंट्स, स्वाध्याय 5। प्लेटो वच्चे हवा होय तेवा समांतर प्लेट कैपेसिटरनुं कैपेसिटन्स 8 पिकोफेराड छे। एटले के ज्यारे प्लेटो वच्चे हवा छे त्यारे तेमनी वच्चेनुं अंतर डी छे। ओके, अने आ समये तेमनुं कैपेसिटन्स के डी अंतरे रहेल प्लेटो नू कैपेसिटन्स सी इज इक्वल्स टू एप्सिलॉन नॉट ए बाय डी। ओके, आउ थाय छे। हवे शुं कहे छे કે 8 પીકો ફેરાડ છે, એટલે કે સી 8 પીકો ફેરાડ છે। જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે છે, કે ભાઈ પ્લેટો જે છે તેમની વચ્ચેનું અંતર આપણે અડધું કરી દઈએ, ડી બાય ટુ, તો પ્લેટો વચ્ચેનું અંતર અડધું થવાથી મળતું નવું કેપેસિટન્સ સી ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ એપ્સિલોન નોટ એ અંતર ડી બાય ટુ, છેદનો છેદ ક્યાં જાય, અંશમાં, ટુ એપ્સિલોન નોટ એ બાય ડી। તો ટુ એપ્સિલોન નોટ એ બાય ડી સમીકરણ એક પરથી શું કહેવાય, સી, ટુ સી, કેટલા થાય છે, ટુ સી થાય છે। તો આમ સી ડેશ બરાબર 2 × 8 16 પીકો ફેરાડ, આટલું પત્યું। હવે શું કહે છે છેલ્લે, અને તેમની વચ્ચેના અવકાશને ડાયલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે છે। એટલે કે આ જે અંતર છે કેપેસિટન્સ ડી બાય ટુ, એમની વચ્ચે ડાયઇલેક્ટ્રિક સ્લેબ નાખી દેવામાં આવે છે, આ રીતે આખો ભરી દેવામાં આવે છે। ઓકે, તો લખો કે સ્લેબ દાખલ કર્યા બાદ, થિયરી શું કહે છે કે સ્લેબ દાખલ કર્યા બાદ નવું જે કેપેસિટન્સ આવશે ફાઇનલ સી ઇક્વલ એ કેટલું આવશે, તો કે સી ડેશ જેટલું, કે સી ડેશ જેટલું। જ્યારે હવા હતી ત્યારે કેપેસિટન્સ કેટલું હતું, તો કે સી ડેશ। ડાયરેક્ટ સ્લેબ દાખલ કરો એટલે કે ઘણું થઈ જાય, કે 6 16 96 પીકો ફેરાડ। ઓકે, તો સ્ટેપ બાય સ્ટેપ જાઓ, કે સૌથી પહેલાં તો જ્યારે ડી અંતર હતું ત્યારે કેપેસિટન્સ સી, પછી ડી બાય ટુ કર્યું તો નવું કેપેસિટન્સ 2C મળ્યું, એટલે કે 16 પીકો ફેરાડ, અને હવે ડાયરેક્ટ્રિક દાખલ કરીએ તો આ રીતે સ્ટેપ વાઇઝ જશો તો ખબર પડશે। તમે ડિરેક્ટલી આખું કરી દેશો તો કંઈ ખબર પડશે નહીં, અંતર અડધું અને પછી સ્લેબ દાખલ કરો, કે સી ડેશ, સી ડેશ બરાબર 16। કેમ સી ડેશ લીધા, સી ના લીધા, કારણ કે આપણે જે સ્લેબ દાખલ કરીએ છીએ એ ડી બાય ટુ અંતરની પ્લેટમાં દાખલ કરીએ છીએ, ડી અંતરની પ્લેટમાં નહીં। તો એ ધ્યાનમાં રાખવાનું કે સ્લેબ શેમાં દાખલ થાય છે, સ્લેબ ડી બાય ટુમાં દાખલ થાય છે, માટે ડી બાય ટુ પ્રમાણે ગણતરી લેવાની છે। ઓકે, લખી લો,